नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूँ छु पंकज। शुरुआत महत्वपूर्ण खबर थी करीशु। अमित शाह गुजरात ना प्रवासे छे, त्यारे अमूल ना नवा मेगा मिल्क पाउडर प्लांट नु उद्घाटन करवाना छे। नवा पैकेजिंग फिल्म प्लांट नु उद्घाटन करशे। अमूल फैट डेरी प्लांट नु लोकार्पण करवाना छे। भाट गाम नजीक अमदावाद गांधीनगर रोड पासे बनशे आ प्लांट। अने अमित शाह अने कैबिनेट मंत्री राघवजी पटेल उपस्थित रहेशे। केंद्रीय गृहमंत्री अमित शाह गईकाले सांजे ज गुजरात आवी पहोंच्या हता, ज्यां मुख्यमंत्री भूपेन्द्र पटेले तेमनुं स्वागत कर्युं। आजनो जे समारोह छे ते खास अमूलना पाउडर प्लांटनुं लोकार्पणनो आ समारोह छे, जेमां तेओ उपस्थित रहेशे। अमूलना नवा मेगा मिल्क पाउडर प्लांटनुं उद्घाटन करशे। गुजरात कांग्रेस ने मळशे नवा प्रदेश प्रमुख। आजे थई शके छे जाहेरात। नवा प्रदेश प्रमुख विपक्ष नेता पर लागशे आखरी मोहर। नवा प्रदेश प्रमुख पदे नवा चेहरा ने स्थान मळशे। हालमां नवा प्रदेश प्रमुख पदे छे केटलाक नामो चर्चामां, जेमां दीपक बाबरिया, जगदीश ठाकोर, शक्तिसिंह गोहिलना नाम चर्चाई रह्या छे। विपक्ष नेता पदे आदिवासी समाजना एमएलए ने स्थान मळे तेवी शक्यता जोवाई रही छे। कार्यकारी प्रमुख पदे वधु त्रण नामो उमेराशे। तो गुजरात कांग्रेस ने नवा प्रदेश प्रमुख अने विपक्ष नेता मळी शके छे। आजे ज नामनी जाहेरात थाय तेवी शक्यता छे। आम तो गईकालथी ज आ चर्चाओ हती के मोड़ी सांज सुधी अथवा तो आज सुधी में आ नाम डिक्लेर थशे। जो कि हजू कांग्रेस तरफथी आ जाहेरात थई नथी, परंतु आजे आ जाहेरात संभव छे। विधानसभानी चूंटणी पहला कांग्रेसमां एक साधो त्यां तेर तूटे एवी स्थिति सर्जाई छे। वडगाम विधानसभाना पूर्व धारासभ्य मणिभाई वाघेलाए कांग्रेसमांथी राजीनामुं आपी दीधुं। आ माटे तेमणे नाम लीधा विना जिग्नेश मेवाणी पर निशान ताक्युं। ચૂંટણી આવે એટલે કોંગ્રેસ તૂટવા લાગે છે, આ વાત હવે હકીકત બની ચૂકી છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હજુ તો કોંગ્રેસમાં જોડાયા જ હતા કે વડગામના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા મેદાનમાં ઉતર્યા અને કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો। મણિભાઈએ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલ્યું। પોતાના રાજીનામા પાછળ તેમણે કોંગ્રેસ નેતૃત્વ સામે રોષ ઠાલવ્યો। સાથે જ જિગ્નેશ મેવાણીની કોંગ્રેસમાં એન્ટ્રી સામે પણ નારાજગી દેખાડી। જિગ્નેશ મેવાણીને તેમણે આંદોલનજીવી ગણાવ્યા। આવા માણસોને પક્ષ જયારે પક્ષમાં પ્રવેશ આપતો હોય અને સમાજો વચ્ચે વૈમનસ્ય ઉભું થઈ કરનારા તત્વોને જયારે પાર્ટીમાં જોડે, ત્યારે ટિકિટની વાત તો બાજુ પર જઈ। ટિકિટની માટે હું નથી ગયો, પણ તમે આવા નેતાઓનો જે ગુજરાતમાં વર્ષોથી કોંગ્રેસના દલિત નેતાઓ રહીને કામ કરતા હતા, તમામ સમાજને સાથે રાખી, ત્યારે તમે આવા ભડકાઉ ભાષણો આપનાવાળા, આંદોલન કરવાવાળા, રેલીઓ કાઢવાવાળા, અને રેલીઓના આંદોલનથી સમાજનું ભલું થતું નથી। મણિભાઈ વાઘેલા આટલાથી ન અટક્યા। તેમણે ત્યાં સુધી કહી દીધું કે કોંગ્રેસ રામ ભરોસે ચાલી રહી છે। તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વ પર પણ સવાલ ઉભા કર્યા। કોંગ્રેસ રામ ભરોસે ચાલે છે સાહેબ? ગામડામાં આજે પણ કોંગ્રેસને ચાવવાળો એક વર્ગ હતો, એ પણ હવે ધીમે ધીમે નિષ્ક્રિય થતો જાય છે, કારણ કે કોઈ એને પડી જ નથી। કોંગ્રેસને તૂટવાનું મૂળ કારણ આ રાહુલ ગાંધી જ્યારથી કોંગ્રેસની સમાન સંભાળી છે, ત્યારથી આ બધી કોંગ્રેસની પડતીના નિશાનો ચાલુ થયા છે। તો આ તરફ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ મણિભાઈના રાજીનામાને દુર્ભાગ્યપૂર્ણ અને તેમના નિર્ણયને ઉતાવળિયો ગણાવ્યો। તેમણે કહ્યું કે કોંગ્રેસે વ્યક્તિ કરતા વર્ગને પ્રાધાન્ય આપ્યું છે, પણ કોંગ્રેસ પાર્ટી એક એવો રાજકીય પક્ષ છે કે જેણે હંમેશા વ્યક્તિઓ કરતા વર્ગને, સમાજને મહત્ત્વ આપીને એના ઉત્થાન માટેના કાર્યો કર્યા છે, અને એટલા જ માટે મણિભાઈનો નિર્ણય ઉતાવળો હશે। એમને મળીને વાત કરીશું। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ નેતૃત્વ મણિભાઈ વાઘેલાને મનાવી શકે છે કે કેમ, કેમ કે વિધાનસભાની ચૂંટણી નાડે હવે વધુ વાર નથી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। હવે વાત કરીએ ગ્રામ પંચાયતની ચૂંટણીની। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ મહેસાણાના કડી તાલુકાના થોળ ગામે પહોંચી છેલ્લા ટર્મમાં સરપંચે કેવું કામ કર્યું અને નવા સરપંચ પાસે ગ્રામજનો શું આશા રાખી રહ્યા છે, જોઈએ શું છે ગ્રામજનોનો મત।
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પડઘમ વાગી ચૂક્યા છે. હાલમાં તમામ ગામમાં જે ચૂંટણી યોજાવાની છે ત્યાં ગામમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ કડી તાલુકાના થોર ગામે પહોંચી છે કે જ્યાં આગામી તારીખમાં ચૂંટણી યોજાવાઈ જઈ છે. આપણા સાથે ગામના જે લોકો હોય છે તે જોડાયા છે, તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે છેલ્લા 5 વર્ષમાં ગામમાં કયા વિકાસના કામો થયા છે અને હાલમાં લોકો શું ઈચ્છા રાખી રહ્યા છે કે આગામી બોડી શું તેમના કામો પૂર્ણ કરે. શું કહેશો, શું તમારું નામ અને કયા વિકાસના કામો થયા છે છેલ્લા 5 વર્ષમાં અને હજી શું આશા રાખી આરોગ્યની ચિંતા કરી છે, પછી સીએનસી ના જે કાયદા વ્યવસ્થામાં સારા કાર્યો કર્યા છે, પાણીની સુવિધાઓ પાડી છે, સ્ટેટ લાઇટોની અનેક પ્રકારની સુખ સગવડો અમને ખરેખર આગળની કારોબારીએ સંપૂર્ણપણે આપેલી છે. સમાજના લોકો રહે છે, જેવાથી કે પટેલ, ઠાકોર, વાણિયા તેમજ તમામ પ્રકારની પ્રજાજાતિઓ રહે છે અને સુમેળથી રહે છે અને શાંતિપૂર્વક રહે છે. ચોક્કસથી હાલ વાત કરવામાં આવે તો ખેતીમાં શું સુવિધાઓ છે ગામમાં? ખેતીની અંદર અમારે ગામમાં ડાંગર થાય છે, બાજરી થાય, ઘઉં થાય, કપાસ થાય, એરંડી થાય. પાણીની સુવિધાઓ અડધા ગામમાં છે, અડધા ગામમાં નથી. એટલે અપેક્ષા પાણીની પહેલી અડધી પબ્લિક પાણીની નર્મદાની રાખી રહી છે પાણી માટે. પછી ગામની અંદર અમારે સારો આ ગઈ બોડીમાં સારો વિકાસ થયો છે. ગામમાં બ્લોક પાથર્યા છે, મંદિરોમાં બ્લોક પાથર્યા છે, સ્મશાનના વરંડા બનાવ્યા છે, સ્મશાન ગૃહ બનાવ્યું મોટું, સરસ સુવિધાઓ મળી રહી છે. ચોક્કસથી હાલ પાણીની સમસ્યા નાગરિકોને જણાઈ રહ્યા છે. આપણા સાથે બીજા છે, વાત કરવામાં છેલ્લા વર્ષમાં કયા કયા વિકાસના કામો થયા છે અને હાલ નાગરિકો શું અપેક્ષા રાખી રહ્યા છે? હાલ નાગરિકો અપેક્ષા રખડતો પશુપાલન વજવાર બહુ કરે છે બરાબર, અને શાંતિથી ઊંઘવા પણ ઊંઘરામ કરી નાખીએ. પશુપાલન રખડતા પશુપાલન ગાયો આકલા, અને ખેતી માટે પાણીની બહુ તંગી છે, નર્મદાની તંગી છે, તલાવ આવડું મોટું પૂરતું પાણી મળતું નથી. આવતા ઘઉંની સિઝન ચાલે, અમારે પાણીનું કેમની પેલી ભૂલ્યો કરવું. ચોક્કસથી પાણીની સમસ્યા બતાવી રહ્યા છે. આપણી વાતે બીજા યુવાન છે, શું કહેશો, હાલ યુવાનો માટે ગામમાં રોજગારીની કેવી તકો છે? હા, ગામમાં જે અમારી જીએડીસી જે કંપનીઓ છે તે ગામમાં કોઈને પ્રવેશ કરવા દેતા નથી. બાજુના ગામના હોય તો એમને નોકરી મળે છે અને ગામના નથી લેતા, એટલે કોઈ જોગવાઈ થાય તો સારું એમ. ચોક્કસથી આ હતા નાગરિકો, તેમનું કહેવું છે કે હા, જે ગામના લોકો હોય છે, ગામના આજુબાજુ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, પરંતુ ચોક્કસથી જે ગામના લોકો હોય છે તેમને નોકરી આપવામાં આવતી નથી આવતી અને આજુબાજુ ગામના લોકોને નોકરી આપવામાં આવે છે. આપણા સાથે બીજા પણ લોકો છે, શું કહેશો, ખેતીમાં કેવી હાલ પાણીની સુવિધા છે? હાલ ખેતી માટે પાણી નથી સાહેબ, અમારે હાલ વાવવું છે પણ સરદની પાણી તો શું ભાઈ. શું આશા રાખો છો નવી બોડી પાસે? નવી ભાજપ સરકાર આવે તો અમારો કામ થઈ જાય, બીજી વખત કમ્પ્લેન કરીએ તો. ચોક્કસથી મોટી સમસ્યા એ પાણીની છે અને બીજી બાજુ જે મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તેમાં નોકરીની સમસ્યા હાલમાં થોર ગામમાં જોવા મળી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, થોર, મહેસાણા. ગાંધીનગરમાં દારૂની મહેફિલ સાથે નબીરાઓની ધરપકડ કરાઈ. ઇન્ફોસિટી પોલીસે 13 યુવક યુવતીઓની ધરપકડ કરી છે. સરગાસણના એક ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલતી હતી. સ્વાગત એફોર્ડ રેસિડેન્સીના ફ્લેટમાં આ રેડ પાડવામાં આવી, જ્યાં પાર્ટી ચાલતી હતી. આ પાર્ટીમાં દારૂ સાથે ડ્રગ્સ લઈ રહ્યા હોવાની પણ આશંકા હતી. નવ મહિલા સહિત 4 યુવકો દારૂની મહેફિલ માણતા પકડાયા છે. ડિઝાઇનિંગ ક્ષેત્રે કામ કરતા હતા યુવક યુવતીઓ. દારૂની મહેફિલ સાથે નવીરાઓની ધરપકડ કરાઈ છે. ગાંધીનગરમાં ઇન્ફોસિટી પોલીસે 13 યુવક યુવતીઓની ધરપકડ કરી છે. સરગાસણના ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલતી હતી. સ્વાગત એફોર્ડ રેસિડેન્સીના ફ્લેટમાં રેડ પાર્ટી ચાલતી હતી, જ્યાં પોલીસે અહીંયા રેડ પાડી ત્યારે કેટલાક યુવક યુવતીઓ અહીંયા ડ્રગ્સ લેતા હોવાની પણ આશંકા છે. 9 મહિલા સહિત 4 યુવકો દારૂની મહેફિલ માણતા પકડાયા. સ્વાગત એફોર્ડ્સ બંગલા નંબર ફ્લેટ નંબર 501માં કેટલાક યુવક યુવતીઓ જોરશોરથી લાઉડસ્પીકર વગાડે છે અને અવાજ કરે છે. જે આધારે
डिस्टर्ब ना मानसो तथा वेरी स्टाफ साथे पंजुनी रूबरू ते रेड करता नौ युवतियों अने चार युवकों दारू पीधेला हालत में महफिल मारता पकड़ाई आता तेमना विरुद्ध कायदेसर कार्यवाही करवामां आवी छे। भारत में कोरोना ना वढ़ता पाणी वच्चे नवा दक्षिण आफ्रिका वेरियंटे चिंता उपजावी छे। आफ्रिका ने यूरोप ना देशों तो तकेदारी ना पगला पण भर्या छे, त्यारे भारत सरकार पण सतर्क बनी छे। भारते हजु कोरोना ना जोखम सामे मांड हाशकारो अनुभव्यो हतो। त्यां कोरोना ना नवा स्वरूप ओमिक्रोने चिंता वधारी छे। दक्षिण आफ्रिका ना त्रण क्षेत्र मां सामे आवी रहेला 90% केस आज वेरियंट ना छे। स्थिति केटली जोखमी छे तेनो अंदाज ए वात परथी ज मांडी शकाय छे के WHO ए तेने वेरियंट ऑफ कंसर्न गणाव्यो छे। चिंतानी वात तो ए छे के ओमिक्रोन वेरियंट थी कोरोना नी नवी लहर त्राटकवानुं जोखम तोड़ाय छे, केम के आ वेरियंट डेल्टा करता 7 घणी झड़पथी संक्रमण फैलावी रह्यो छे। અત્યાર સુધીમાં સૌથી ઝડપી સંક્રમણ ફેલાવનારો વેરિયન્ટ ડેલ્ટા હતો, જેને કારણે દુનિયામાં ત્રીજી લહેર આવી હતી। ઓમિક્રોન ઝડપથી મ્યુટેટ પણ થઈ રહ્યો છે। અત્યાર સુધી તેના 32 મ્યુટેશન સામે આવ્યા છે। યુરોપિયન યુનિયનના તમામ 27 દેશોએ આફ્રિકાના 7 દેશોમાંથી આવતી જતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે। ભારતમાં હજુ સુધી સાઉથ આફ્રિકા વેરિયન્ટે દસ્તક નથી દીધી, પરંતુ કેન્દ્ર સરકાર સક્રિય થઈ ગઈ છે। પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીમાં ઉચ્ચસ્તરીય વર્ચ્યુઅલ બેઠક યોજી હતી અને આ બેઠકમાં નવા વેરિયન્ટ તેમજ રસીકરણ અંગે ચર્ચા કરાઈ હતી। પ્રધાનમંત્રીએ કહ્યું કે નવા વેરિયન્ટ સામે સાવચેત રહેવાની જરૂર છે, સાથે જ તેમણે આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં છૂટની પણ સમીક્ષા કરવા માટે સૂચના આપી છે। ભારતમાં હવેથી દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોટ્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપોર, ઇઝરાયલ, હોંગકોંગ તેમજ યુકે સહિતના યુરોપના દેશોમાંથી ભારત આવતા પ્રવાસીઓના સ્ક્રીનિંગમાં વધારાના પગલાં લેવાશે। ગુજરાત સરકારે આ તમામ દેશોમાંથી આવતા પ્રવાસીઓના એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજિયાત કર્યા છે। ખાસ એરપોર્ટ પે જિસકા પાસપોર્ટ હોંગકોંગ સે હો, બોટ્સવાના સે હો, સાઉથ આફ્રિકા સે હો, उसकी पूरी स्क्रीनिंग चेकिंग भी करने का इंतजाम भारत सरकार ने भी कर लिया है, और गुजरात में भी जितने अपने एयरपोर्ट है वहाँ पर भी ये व्यवस्था करके वहाँ पर उसका स्क्रीनिंग भी हो जाएगा। हमें पण एलर्ट छे, अहीं कोई पण फ्लाइट दुबई थी जेमा ए लोको त्यांथी आव्या होय ए आपणे जोई रह्या छीए, अने ए आवे छे के तात्कालिक तमाम जे प्रोटोकॉल छे एनो अमल करवामां आवे छे। કોરોનાનો દક્ષિણ આફ્રિકા વેરિયન્ટ દેખાડે છે કે કોરોના હજુ ગયું નથી, સાવચેત રહીને જરૂરી પગલાં લઈને જ બચી શકાય છે। બ્યુરો રિપોર્ટ, News 18 ગુજરાતી। ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે। 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે કમોસમી વરસાદની શક્યતા છે। 30 નવેમ્બરે ભરૂચ, સુરત અને ડાંગમાં વરસાદનું અનુમાન છે, જ્યારે તાપી, વલસાડ અને નવસારીમાં વરસાદનું અનુમાન છે। ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં વરસાદનું અનુમાન છે। ગીર સોમનાથ, દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન છે। 1 ડિસેમ્બરે પોરબંદર, રાજકોટમાં વરસાદની શક્યતા છે, તો જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું અનુમાન છે। બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથમાં પણ વરસાદનું અનુમાન છે। આણંદ, અમદાવાદ, ખેડામાં પણ વરસાદ પડી શકે છે, તો મહીસાગર, દાહોદ, પંચમહાલમાં કમોસમી વરસાદની શક્યતા છે। પંચમહાલમાં ગુલાબની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। માર્કેટમાં પોષણક્ષમ ભાવ નહીં મળતા વર્ષોથી ગુલાબની ખેતી કરતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। સ્થિતિ એવી બની છે કે વાવેતર ખર્ચ પણ ન નીકળતા ખેડૂતોએ ગુલાબના પાકને ગાયને ચરાવવા ફેંકી દેવો પડે છે, તો કેટલાક ખેડૂતોએ ગુલાબના પાકને કેનાલમાં નાખી દીધો। જિલ્લાના કાલોલ તાલુકો બાગાયતી ખેતી માટે જાણીતો છે। તાલુકાના રામનાથ, અરાદ સહિતના ગામોમાં ખેડૂતો ગુલાબ અને ગલગોટાની ખેતી કરે છે, પરંતુ આ વર્ષે ફૂલના ભાવ તળિયે જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો। ખેડૂતોના કહેવા પ્રમાણે બજારમાં સામાન્ય રીતે ફૂલનો ભાવ પ્રતિ કિલો 70-80 રૂપિયા હોય છે, વળી તહેવારોમાં માંગ વધતા 400-500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી જાય છે, પરંતુ હાલ બજારમાં ગુલાબના ભાવ ઐતિહાસિક તળિયે પહોંચ્યા છે, જેના કારણે બજારમાં પ્રતિ કિલો ફૂલોનો ભાવ 10-20 રૂપિયા પહોંચી ગયો। નજીવા ભાવમાં ખેડૂતોની મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ નીકળતો નથી। તાલુકાના રામનાથ જે ગામ છે તેમાં જ દરરોજ 1000 કિલો ગુલાબનું ઉત્પાદન થાય છે અને ભાવ નહીં મળતા અંદાજે 400 કિલોનું જ વેચાણ થાય છે, બાકીના 600 કિલો ગુલાબ ફેંકી દેવા પડે છે અથવા પશુઓને ચરવા આપી દેવા પડે છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ વેચાણ માટે પંચમહાલથી વડોદરા જવું પડે છે, જ્યાં પણ ભાવ ન મળતા ક્યારેક રસ્તા પર સોદા કરવા પડે છે। જે
બરોડા માર્કેટમાં લગનની સિઝન ચાલુ હોવા છતાં પણ 15-10 રૂપિયા કિલો અમારા ફૂલ વેચાઈ રહ્યા છે, જે અમને બરોડા લઈને જવામાં પરવડે તેમ છે નહીં. માટે જે કંઈ ફૂલ અમારે વીણવાની મજૂરી પણ અમારી ઘરની જાય છે અને ફૂલ અમારા વેચાતા નથી, તો એ ફૂલ અમારે પશુઓને નાખી દેવા પડે છે, નદી નાળામાં નાખી દેવા પડે છે. બિલકુલ ખરાબ મંદી છે, પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. એટલે પર ડે મારે સવારમાં 20 માણસ આવે છે, રોજ 1000 રૂપિયા મજૂરી થાય છે, અને સાધના બીજા 15-10 માણસ તોડવા માટે આવશે, તે મારે 600 રૂપિયા મજૂરી રોજ તોડવાની જતી રહેશે. સરકારશ્રીને એટલી માંગણી છે મારી કે આ ગુલાબની ખેતી એપીએમસીમાં દાખલ કરી દે અને અમને થોડા ઘણા પૈસા વધારે મળે એવી યોજનાની ગોઠવણ. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં બે અનાથ બાળકીઓને નવા પરિવાર મળ્યા. રાજકોટના શિક્ષક દંપતીએ દત્તક લઈને સમાજમાં નવું ઉદાહરણ પૂરું પાડ્યું. રાજકોટના શિક્ષક સુજીત નંદી અને કાજલ નંદીના લગ્નને 10 વર્ષ થયા. તેમણે નક્કી કર્યું કે તેઓ બાળકને દત્તક લેશે. આ વિચાર સાથે તેમણે 3 વર્ષ પહેલા બાળક દત્તક લેવાની અરજી કરી. તે સમયે તેમનો ક્રમ 3000 ઉપર હતો, પરંતુ દિવાળી પહેલા તેમને પાલડી શિશુગૃહમાંથી કોલ આવ્યો અને તેમણે બાળક દત્તક લેવાનું પસંદ કર્યું. બાદમાં તેઓ પાલડી શિશુગૃહ પહોંચ્યા. આ દંપતીએ મિસ્ટી નામી નવી 9 મહિનાની જે બાળકી છે તેને દત્તક લીધી. આ દંપતીએ આ બાળકીનું નવું નામ સાયસા આપ્યું છે. સાયસાનો અર્થ પવિત્ર અને માતા લક્ષ્મી અને દુર્ગાનું રૂપ થાય છે. બીજું 9 મહિનાની આરજુ નામની બાળકીને પણ નવો પરિવાર મળ્યો છે. મૂળ ઈડરના અને હાલ મુંબઈ રહેતા મહેશ મિસ્ત્રી અને ચેતના મિસ્ત્રીએ દત્તક લીધી છે. મહેશ મિસ્ત્રી ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને તેમના પત્ની ચેતના મિસ્ત્રી અમદાવાદ સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. આ દંપતીને લગ્નને 17 વર્ષ થઈ ગયા અને તેમને પણ બાળકને દત્તક લેવાની ઈચ્છા હતી. તેમને IVFથી હાલ 9 વર્ષનો દીકરો છે અને આ દંપતીને બાળકીની ઈચ્છા કોરી ખાતી હતી. તેમણે પણ 3 વર્ષ પહેલાં બાળકીને દત્તક લેવાની અરજી કરી અને તે સમયે તેમનો ક્રમ 3500 ઉપર હતો. જો કે ધનતેરસના દિવસે જ પાલડી શિશુગૃહમાંથી તેમને કોલ આવ્યો. આ પરિવારે 9 વર્ષની આરજુનું નવું નામ નુરવા આપ્યું છે. નુરવાનો અર્થ પવિત્ર થાય છે. આ પરિવારે પણ બાળકીઓને તરછોડવાની ઘટનાને વખોડીને નવો સંદેશ આપ્યો. અમે દત્તક લેવા માટે પહેલાંથી જ વિચાર્યું હતું કે અમારું મોટી વીજ હતો કે અમારે બાળક દત્તક લેવું છે. બીકોઝ અમારે એક અંડર પ્રિવિલેજ ચાઇલ્ડને જો હું એવું કંઈ આપી શકું, એટલી સક્ષમ છું કે હું એને એટલું એક સરસ ફેમિલી આપી શકું, એ જ મારું મોટિવેશન હતું. અને સૌથી ખુશીની વાત એ છે કે અમને જ્યારે આનું રેફરલ આવ્યું તો એ દિવાળી ટાઈમ હતું, એટલે અમને તો સાક્ષાત આમ લક્ષ્મીજી અમારા ઘરે પધાર્યા છે. એટલે ખુશી તો એટલી બધી છે કે એ કદાચ એના માટે શબ્દો બહુ ટૂંકા પડશે બોલવા માટે. મારો જે નંબર આવ્યો લગભગ ધનતેરસના દિવસે જ કોલ આવ્યો. અમને તો પહેલાં એવું જ હતું કે જો ભગવાન કરે તો આવી જશે, સારું છે. ડૉક્ટર તો ઘણા એવું કહેતા હતા પહેલાં કે ભાઈ તમારે એક બાબો છે તો કદાચ તમારો નંબર ના પણ લાગે, અને અમારે ડોટરનું જ હતું. તો જેવો અમારે ડોટરનો નંબર લાગ્યો તો અમે લોકોને ખુશી સમાતી જ હતી. જે મેસેજ આવે એ પણ ધનતેરસના દિવસે જ મળ્યા હતા. અમે તો એ જ કહ્યું કે દીકરી હોવી જરૂરી છે. લોકો ભલે દીકરીને તરછોડવા વિચારતા પણ એ અમારા ફેમિલીમાં તો છે જ નહીં. અમે લોકો તો દીકરી જે છે એ દીકરીને માટે તો અમે લોકોએ બહુ ટ્રાય કર્યો. પહેલાં બાબો નહોતો ત્યારે બી અમે લોકો દીકરીની જ અપેક્ષા રાખી હતી કે એક દીકરી ફર્સ્ટ અમારા ઘરમાં આવવી જોઈએ. પાલડી શિશુગૃહમાં યોજાયેલા બાળક દત્તક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રાકેશ શાહ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનાર અભિનેત્રી નેહા મહેતા હાજર રહ્યા. એમએલએ રાકેશ શાહ અને અભિનેત્રી નેહા મહેતાના હસ્તે આ પરિવારોને બાળકીઓને સોંપવામાં આવી. તેમણે પણ બાળકોને તરછોડવાની ઘટનાને વખોડી, સાથે જ અતિથિઓએ પરિવારના આ પ્રયાસને આવકાર્યો હતો. સાથે જ બાળકને દત્તક લેવાની પ્રક્રિયા સમજાવી હતી, જેમાં પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, જે બાદ અરજી પછી ઘરની તપાસની પ્રક્રિયા થાય છે અને પરિવાર સક્ષમ હોય તો બાળક આપવામાં આવશે, જે બાદ બાળકની પસંદગી થાય છે અને 2 વર્ષ સુધી બાળક કે બાળકીની દેખરેખ રખાય છે અને તેનું ધ્યાન રાખે છે કે કેમ તેનું પણ નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. 15 વર્ષથી કાર્યરત પાલડી શિશુગૃહમાં 0-6 વર્ષના બાળકો રખાય છે, જ્યાં બાળક દત્તક આપવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ શિશુગૃહ દ્વારા બાળકોને દત્તક આપવામાં આવ્યા છે, જેમાં 455 બાળકો શિશુગૃહમાં આવ્યા, જેમાં 227 બાળકોને નવા માતા પિતા મળ્યા, તેમાં પણ 12 બાળક વિદેશ આપ્યા. તો હાલમાં શિશુગૃહમાં 14 બાળક છે, જેમાં આ 2 બાળકી આરજુ અને મિસ્તીને દત્તક આપી છે. બાકીના 12 બાળકોમાંથી 2 બાળકો વિદેશ આપવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આજના દિવસ માટે અમારા માટે એક આનંદ છે કે બંને દીકરીઓને એક નવું નામ મળવાનું છે, એક નવું સરનામું મળવાનું છે. જે પરિસ્થિતિમાં કદાચ એ ઘટના આપણે યાદ નથી કરી કેવી રીતે આવ્યા હતા, પણ આવનારો દિવસ, આવનારું સમય, એમનું ભવિષ્ય સુધરે અને એ બી પોતાના દિવસ પોતાના નવા પરિવાર સાથે, નવા નામ સાથે, નવા લોકો સાથે એ પોતાનો આગામી સમય કાઢે
અને ખૂબ ધીરે આગળ વધે. સત્ય વક્તા સદા સુખી, બટ રાઇટ નાવ વેન આઈ એમ રીચિંગ યર બેહાલ ઓલસો, આઈ એમ શ્યોર આઈ આસ્ક માય મીડિયા ગર્લ ઓનલી દેટ હુલિયા વુલિયા ઠીક હૈ, બટ દો મિનિટ કે બાદ મેરા હુલિયા ઠીક હોને કા કોમ્પ્લેક્સ ચલા ગયા, બીકોઝ યહાં પે તો સબ કુછ ઠીક હૈ ગાઈઝ, લાઈક એન્ડ નાવ આઈ એમ સેઇંગ ઓ ગોડ થેન્ક યુ સો મચ ફોર મેકિંગ મી પ્રેઝન્ટ આઉટ હિયર. દિવાળી વેકેશન બાદ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પરીક્ષાઓ ચાલુ થઈ છે, પરંતુ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે સેન્ટર શોધવામાં નહીં પણ રહેવા માટે ઘર શોધવામાં તકલીફ પડી રહી છે, જેનું કારણ છે બંધ પડેલી સમરસ હોસ્ટેલ અને યુનિવર્સિટી સંલગ્ન હોસ્ટેલ. કોરોનાના કેસ ઘટ્યા છતાં આ હોસ્ટેલ વિદ્યાર્થી માટે શરૂ નહીં થતાં દૂર દૂરથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે. કોરોના સંક્રમણ ઘટતા પ્રથમવાર ઓફલાઈન રીતે જ પરીક્ષા લેવાઈ રહી છે. અંદાજે 50,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહ વિવિધ વિદ્યાશાખાઓની પણ પરીક્ષા ચાલી રહી છે. સેમેસ્ટર 3 અને પીજી સેમેસ્ટર 6ની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી રહ્યા છે. જો કે આ પરીક્ષા માત્ર અમદાવાદ ગાંધીનગરના સેન્ટરમાં જ લેવાતી હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી પડે છે. ગુજરાત યુનિવર્સિટીમાં કોવિડના નિયમોના પાલન સાથે પરીક્ષા તો લેવાઈ રહી છે, પણ તકલીફ છે હોસ્ટેલની. એક સેમેસ્ટર પૂરું થયું પરંતુ સમરસ હોસ્ટેલ ચાલુ ન થતાં મોંઘી ફી ભરીને વિદ્યાર્થીઓ પીજીમાં રહેવા મજબૂર બન્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ ફેકલ્ટીની પરીક્ષાઓ તો શરૂ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી હોસ્ટેલો શરૂ નહીં થતાં જે વિદ્યાર્થીઓ જે છે કે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓએ જે છે યા તો પીજીમાં રહેવું પડે છે, યા તો પોતાના સગાને ત્યાં રહેવું પડે છે, કે પછી ભાડા ખર્ચી અને ભાડે મકાન રાખીને રહેવાની ફરજ પડી રહી છે, યા તો પછી તેઓએ અપડાઉન કરવું પડી રહ્યું છે. ભાઈ, આપણી સાથે વિદ્યાર્થી, શું કહેશો, ક્યાંથી આવો છો અને એક્ઝામ ચાલુ થઈ છે, કેટલા દિવસ એક્ઝામ ચાલવાના છે, શું મુશ્કેલી? મારું નામ ચનિલ ભરવાડ અને હું ધોળકા તાલુકાના ગામડામાંથી આવું છું અને અત્યારે અહીંયા યુનિવર્સિટીની એક્ઝામ શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે હોસ્ટેલો ચલાવવામાં આવી રહી છે તેમાંથી એક પણ હોસ્ટેલ અત્યારે શરૂ નથી, તેના કારણે મારે પીજીમાં રહેવું પડે છે અથવા સગાવાલાના ત્યાં રહેવું પડે છે અથવા કોઈ જગ્યાએ બહાર મકાન રાખીને રહેવું પડે છે તેવી પરિસ્થિતિ સર્જાય છે. અને આ કોરોના કાળમાં દરેક પરિવારની પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે, તેના કારણે જો સ્ટુડન્ટોને એક તરફ પોતાનો ભણતરનો ખર્ચો અને બીજી તરફ પીજીનો અને ખાવા પીવાનો રહેવાની સગવડનો ખર્ચો થતા તેઓ વધારે પરિવાર મુશ્કેલીમાં આવી શકે છે. અન્ય વિદ્યાર્થી પણ આપણી સાથે છે, ક્યાંથી આવો છો અને કઈ એક્ઝામ આપવા માટે અહીંયા આવ્યા છો અને શું તકલીફ પડી રહી છે? મારું નામ દીપક ગણજર, હું સુરેન્દ્રનગરથી આવું છું અને LLB સેમ 5ની એક્ઝામ આપવા આવું છું. અત્યાર સુધી હોસ્ટેલ હતા, અત્યારે હોસ્ટેલ બંધ હોવાથી બહાર પીજીમાં રહેવું પડે છે. પીજીમાં એડવાન્સ 3 મંથનું ભાડું આપવું પડે છે, જે સમથિંગ 20,000 રૂપિયા થાય છે. તો સરકાર શું હોસ્ટેલ ચાલુ ના કરી શકે? બધી કોલેજો ચાલુ થઈ જાય છે, હવે અમારે આગળ કરવાનું શું આના માટે? બિલકુલ. અન્ય એક વિદ્યાર્થીની પણ જે છે, શું નામ છે તમારું, ક્યાંથી આવો છો અને કઈ એક્ઝામ ચાલી રહી છે, શું તકલીફ? મારે LLBની એક્ઝામ ચાલે છે ગુજરાત યુનિવર્સિટીની. હું ધંધુકાથી આવું છું પણ 100 કિલોમીટર દૂરથી અપડાઉન રોજ કરું છું, મને રોજ તકલીફ પડે છે. મારે 2 કલાક રોજ અપડાઉન કરવું પડે છે, 2 કલાક જવાના અને 2 કલાક આવવા માટેના. એના માટે હોસ્ટેલ વેલી તકે ચાલુ થાય એવી સ્ટુડન્ટ લોકોની. બિલકુલ. તો જે છે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણ કે હોસ્ટેલ શરૂ થઈ નથી, એક્ઝામ શરૂ થઈ છે પરંતુ હોસ્ટેલ શરૂ નહીં થતાં હાલ વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.